નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સુરતના વરાછામાં ગુજરાતી ફિલ્મ પ્રિત્યુના મૂળ 25 ઓગસ્ટના રોજ આખા ગુજરાતમાં રિલીઝ કરવામાં આવી. આ ફિલ્મમાં માન મર્યાદા મોભાની સાથે એક પ્રેમ કહાની છે, તે દર્શકોને છેલ્લે સુધી જોવા માટે આતુર બનાવી દે છે. ફિલ્મને પહેલા દિવસથી જ રિસ્પોન્સ સારો મળ્યો, ત્યારે આજરોજ મોટા વરાછા વિસ્તારમાં આવેલા એટલાન્ટા મોલ ધ ફ્રાઇડે સિનેમા ખાતે પ્રીમિયર શો રાખવામાં આવ્યો હતો. તેમાં ફિલ્મની હિરોઈન આરઝુ લિંબાચિયા અને અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ આરઝુ લિંબાચિયા છે. ખૂબ જ સરસ ફિલ્મ છે, સ્ટોરી બહુ સરસ છે, મેકિંગ બહુ સરસ છે, સોંગ્સ પણ બહુ સરસ છે, ફેમિલી ડ્રામા લવ સ્ટોરીઝ બહુ સરસ સુંદર ફિલ્મ છે. ગુજરાતી ને હિન્દીમાં ડિફરન્સ તો છે, બટ હા, ગુજરાતી એઝ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રીના હિસાબથી આ ફિલ્મ બહુ સરસ છે. અને ઇન્ડિયન ફિલ્મ હિસ્ટ્રીમાં લિસ્ટેડ કરવામાં આવી છે. રાજશ્રી સર, એમને હું થેન્ક યુ કહીશ. ફેમિલી ડ્રામા છે. મહિલાઓને સંદેશો તો એ જ કે ખૂબ જ સરસ મૂવી છે, ખૂબ જ સરસ લવ સ્ટોરીઝ છે, ઓ સુંદર છે ફિલ્મ ઇન શોર્ટ. મહિલાઓને હું કહેવા માંગીશ કે ફેમિલી ફિલ્મ છે, તમે તમારા પરિવાર સાથે, ફ્રેન્ડ સાથે, રિલેટિવ સાથે, બધા સાથે જોઈ શકો છો અને ખૂબ જ સરસ ફિલ્મ છે, સો તમે લોકો જરૂરથી જોવા જજો. થેન્ક યુ. જય માતાજી. મારું નામ એમ આર ડોબરિયા. અમે આ પ્રીતુના મોલ જે બનાવ્યું, આવી પ્રીતુના મોલ બનાવીએ અને અમે જૂનું જે કલ્ચર હતું એ ફરીથી લાવવા માંગીએ છીએ, એટલે આવું ફરીને આવું બનાવ્યું છે. આ સૌ સિનેમામાં જોવે અને આનો અમને રેફરન્સ આપે. આજે આ પ્રીમિયર શો રાખવામાં આવ્યો અને તમે આખું ફિલ્મ જોયું, તો તમે કેવો રિસ્પોન્સ મળ્યો અને શું કહેવા માંગો? અત્યારે તમને એનો રિસ્પોન્સ સારો મળ્યો અને પછી આવો આવો આગળ મળતો રહે એવું એમ હોવાનો સપોર્ટ માંગીએ છીએ. શ્રીદેવન, ફિલ્મ વિશે એટલું કહેવા માગીશ કે ખૂબ સરસ મજાનું ફિલ્મ છે. જ્યારે બનાવતા હતા ફિલ્મ અને બનીને આવ્યું અને ડબિંગને આ બધું થયું, ત્યારે જે માહોલ હતો એ પ્રમાણે એના કરતાં વિશેષ ફિલ્મ અત્યારે જોવા મળ્યું કે ભાઈ ખૂબ સરસ મજાનું ફિલ્મ છે. આખું ફિલ્મ જ્યારે જોયું ત્યારે એમ લાગ્યું કે ના, અમારી મહેનત જે છે એ સફળ થઈ છે. હલો, પહેલાં તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ છે સિયા મિસ્ત્રી. વાત કરું પ્રીત્યુના મૂળની, જે 25 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ ગયું છે. અને હા, ખાસ કરીને આ મૂવી ફૂલ ફેમિલી સાથે જોવા જવાય એવું છે, એટલે બધા જરૂરથી જજો. અને આ મૂવીમાં મેં ફર્સ્ટ ટાઈમ કામ કર્યું હતું, આ મૂવીથી મારી એક્ટિંગ લાઇનની શરૂઆત છે. નમસ્કાર, હું છું ચેતન ચોડાસમા, આર્ટ ડિરેક્ટર. આપણે ગુજરાતી સંસ્કૃતિમાં આજકાલ લોકો ભૂલી ગયા છે, તો આ ફિલ્મ ખરેખર ગામડાઓમાં અને આપણા નેચરલ કાઠિયાવાડીમાં શૂટ થઈ છે, તો લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ, જેથી કરીને આજની પેઢીઓને ખબર પડે કે આપણું ગામડું શું છે એકચ્યુઅલી, એટલે સંસ્કૃતિ શું છે આપણી, જે આજે લોકો રૂરલ અને અર્બનમાં ડિવાઈડ થઈ રહ્યા છે, તો અર્બન તરફ જાય છે એનો આપણને વિરોધ નથી. પણ આ ફિલ્મ ખરેખર લોકોએ જોવી જોઈએ કે આપણામાં ગામડામાં કઈ રીતે આજના બી રૂઢી અને કલ્ચર રીત રિવાજ જે છે એ આવી રીતે જ ચાલે છે આજે બી. ને આ પિક્ચર ખરેખર લોકોએ સિનેમા હોલમાં જ જોવી જોઈએ, એટલે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે સિનેમા ઘરમાં જાઓ અને આ ફિલ્મ જુઓ, પ્રીત્યુના મૂળ. નમસ્કાર મિત્રો, હું જયંતિભાઈ પટેલ. આજે પ્રીતના મૂળનો આજે પ્રીમિયમ શોમાં અમે આવ્યા હતા અને આની અંદર મારું સરપંચની એક ભૂમિકા છે. અને હું દર્શક મિત્રોને એમ જ કહીશ કે આપણી ગુજરાતી સંસ્કૃતિની જે આ ફિલ્મ બનાવી છે એ ફિલ્મ તમે જુઓ અને આપણી ગુજરાતી સંસ્કૃતિની જે લોકોએ જે ભૂલી ગયા છે એને પાછી લાવો અને ફિલ્મ જોવા માટે તમે થિયેટરમાં આવશો તો આપણી ગુજરાતી ફિલ્મ આપણી જીવિત રહેશે. તો હું બધા દર્શક મિત્રોને કહીશ કે આ ફિલ્મ જરૂર જોજો, એક સારા ગીત અને સારી ફિલ્મ છે. જય માતાજી, જય હિન્દ, જય ભારત. અમે બતાવવાની કોશિશ કરી છે, તો તમે દર્શક મિત્રો આવશો તો અમને એક જુસ્સો ચડશે અને અમે આવી બીજી ફિલ્મ બનાવવાનો અમને આગળ અમને મોકો મળે.
પ્રયાસ કરતા રહેશું આગળ બનાવવાનો, અને જેમ પણ અમે કહી ચૂક્યા છીએ જે અમે જૂની રીતિરિવાજ ઉપરથી મૂવી લઈને આવી છે, અને એક જે સૌરાષ્ટ્રની ધરતીનું જે બતાવવા માગીએ છીએ ને એ અમે મૂવીમાં એક નાખી ચૂક્યા છીએ, અને અત્યારે જે શુક્રવારે 25 તારીખથી રિલીઝ થઈ ચૂક્યું છે અને રિસ્પોન્સ પણ સૌરાષ્ટ્રમાં અમને બહુ સારો મળે છે, અને આગળ અમે એવું પ્રયાસ કરીએ છીએ કે હજી વધારે સિનેમા કરીએ અને વધારે આગળ મૂવી રિલીઝ કરીને બધાની અમે ઠેઠ સુધી પહોંચાડીએ છીએ, અમે લઈને આવીએ છીએ ને બધી જગ્યાએ પહોંચે, અને તમારો બધાનો સપોર્ટ અને જેવી રીતે આજે સુરતમાં મૂવી રિલીઝ અમારે જોઈ રહ્યા છીએ બધા આર્ટિસ્ટો સાથે પબ્લિક સાથે રિસ્પોન્સ સારો મળે છે, અને આવો નવો મળશે તો અમે આગળ બીજા પણ પ્રોજેક્ટ કરતા રહીશું મિત્ર ફિલ્મની સાથે.